गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप दृष्टया गौग्रहणम स्वंतम एटले के स्वंतम एटले सुखांत थयु। गौग्रहण गौ एटले गाय और ग्रहण एटले के अपहरण। दृष्टया सद्भाग्ये गायोनु अपहरण छे ए सुखांत में परिणम्यु। हवे आज रचना छे ए महाकवि भाष विरचित त्रिअंकी नाटक पंच रात्र माथी आ नाट्यांश लेवामां आव्यो छे। हवे विद्यार्थी मित्रों, भासना तेर रूपको एटले के नाटकोनी रचना करवामां आवी छे। आ जे तेर नाटको छे ए तेर नाटको अग्यारमा धोरणमां संस्कृत विषयमां भणावामां आवे छे, जेमां अलग अलग कथा वस्तुना आधारे रचायेला छे। रामायणना आधारे, महाभारतना आधारे, आपणे जे अत्यारे जोवानुं छे ए महाभारतना कथा वस्तुना आधारे पंचरात्र। पंच एटले पांच अने रात्र एटले के रात्रि। पांच रात्रिओनी अंदर ज्यारे कोई पण व्यक्ति छे एने भाळ मेळवी आपशे, कोनी? पांडवोनी, तो एने अर्धुं राज्य छे आपवा माटे। पण आ एक कथा वस्तु छे ए महाभारतना मूळ कथानकमां કોઈપણ જગ્યાએ જોવા મળતું નથી। આ ભાસનું માત્ર મૌલિક સર્જન છે જેમાં એને યુદ્ધ છે એ અટકાવી દીધું છે। પણ વાસ્તવમાં મહાભારતમાં આપણને ખબર છે કે યુદ્ધ થયું હતું કૌરવો અને પાંડવો વચ્ચે, પણ અહીંયા છે યુદ્ધનું નિવારણ છે એ દર્શાવેલું છે। ત્રણ અંકના નાટકમાં સૌથી મહાન વિધ્વંસક યુદ્ધ, જેમાં સંહાર મોટામાં મોટો થયો છે એવા યુદ્ધના ઝાકારો આપી દેવામાં આવ્યો છે, એટલે કે અહીંયા યુદ્ધ છે એને નિવારવામાં આવ્યું છે। પાંડવોનો અજ્ઞાતવાસ પૂરો થવામાં હોય છે। અજ્ઞાતવાસ એટલે કે એવો સમયગાળો કે જેની અંદર પાંડવો છે એ છુપી રીતે પોતાનો વેશ પલટો કરીને રહેતા હોય છે અને એની અંદર એ ઓળખાવા ન જોઈએ। ઓરિજિનલી શરત મહાભારતમાં એવી હતી કે જો એ લોકો અજ્ઞાતવાસની અંદર ઓળખાઈ જશે કે એને જો પકડવામાં આવશે તો ફરીથી એને પાછા 12 વર્ષ માટે જવું પડે। 13મો જે વાસ છે એ અજ્ઞાતવાસ છે, બરાબર? તો એના માટે ફરીથી જવું પડશે, આવી શરત મૂળમાં હતી, બરાબર? ચાલો, તેવા સમયે દુર્યોધન એક યજ્ઞ કરે છે, બરાબર? કોણ? તો કે દુર્યોધન। આ યજ્ઞના આચાર્ય તરીકે ગુરુ દ્રોણ હોય છે। ગુરુ દ્રોણ દુર્યોધન પાસે યજ્ઞની દક્ષિણા તરીકે પાંડવોને અર્ધું રાજ્ય આપવાનું માગે છે। દ્રોણ છે એ દક્ષિણામાં શું માગે છે? પાંડવોને તું અર્ધું રાજ્ય આપી દે। પણ આ ભાસનું મૌલિક સર્જન છે, બરાબર? તો પછી યુદ્ધ થાત જ નહીં, કેમ કે આની પહેલાં શ્રીકૃષ્ણએ કીધું હતું કે તું પ્રેમથી બંનેને જે ભાઈઓ છે એને અર્ધું રાજ્ય આપી દે, તો એને એમ કીધું હતું કે હું સોયની અણી જેટલી પણ આમાંથી ભાગ આપવા માટે તૈયાર નથી, બરાબર? દુર્યોધન આમ તો સ્વીકાર્ય ન હતું, છતાં શકુનિએ મૂકેલી એક શરતને આગળ કરીને દુર્યોધન આ દક્ષિણા આપવા તૈયાર થઈ જાય છે। શરત એ હોય છે કે 5 જ દિવસમાં પાંડવોની ભાળ મળી જવી જોઈએ। પંચ રાત્ર, 5 રાત્રિ, બરાબર? ભાળ એટલે શોધખોળ થાય છે, બરાબર? 5 રાતની અંદર એ મળી જવી જોઈએ, શકુનિની શરત એ હતી, પંચરાત્ર, બરાબર? આ પૃષ્ઠભૂમિમાં ભીષ્મ પિતામહના કહેવાથી કોઈ કારણસર કૌરવો વિરાટનગર તરફ કૂચ કરે છે અને વિરાટ રાજાની ગાયોને હાંકી જાય છે। કોની ગાયો છે? વિરાટ રાજાની। આ ગોગ્રહણને રોકવા માટે વિરાટ રાજાને ત્યાં અજ્ઞાત વેશે બલ્લવના નામે ભીમ અને બૃહન્નલાના નામે અર્જુન સક્રિય હોય છે। હવે વિરાટ રાજા છે એની પુત્રીને સંગીતનું કામ શીખવવા માટે બૃહન્નલા સ્ત્રીના વેશમાં શીખવે છે અને બલ્લવ એટલે કે એનો રસોઈયો છે ભીમ, કેમ કે ભીમને જમવાનું બહુ પ્રિય ને એનું ભીમનું એક નામ છે વૃકોદર, વૃક પ્લસ ઉદર, વૃકોદર। શું કામ વૃકોદર? કે એના પેટમાં જેટલું પણ દેવામાં આવે ઓછું જ પડે, બરાબર? મોટા પેટવાળો વૃકોદર, બરાબર?
અને બૃહન્નલા કે જે સંગીત શાસ્ત્રોમાં સૌથી આગળ છે બરાબર, અને જે વિરાટ રાજાની પુત્રી છે એને સંગીત શીખવવાનું કામ કરે છે. હવે ગાયો કોની હતી? તો કે વિરાટ રાજાની. અને કૌરવ સેનાને હાંકી કાઢે છે, બંને સક્રિય થાય છે, કેમ કે બંને છે યુદ્ધના નિયમો જાણે છે. સાથે સાથે તેઓ અભિમન્યુને પકડી લાવે છે. આ સમયે વિરાટની રાજસભામાં જે દૃશ્ય રચાય છે તેનો સંપાદિત અંશ અહીં પ્રસ્તુત છે. આપણે શું જોવાનું છે કે રાજસભાની અંદર જે આપણે અહીંયા કૌરવ છે અને કૌરવ સેનાને હાંકી કાઢે છે, લઈ આવે છે કોને? અભિમન્યુને પકડી લાવે છે, એનો અંશ છે. વેશ પલટો કરીને સાથે રહેતા પિતા અર્જુન અને કાકા ભીમને અભિમન્યુ ઓળખી શકતો નથી. ખુદ પોતાનો અર્જુનનો દીકરો છે એ ઓળખી શકતો નથી. કાકા છે એ ભીમ થાય, બરાબર. બંને વડીલો અભિમન્યુને ખીજવવાના ઈરાદાથી જે સંવાદ કરે છે, સંવાદ એટલે વાતચીત, તે ખૂબ જ હાસ્યસભર છે, રમૂજ છે. આ સંવાદ કોઈ પણ પ્રેક્ષકને હાસ્યરસથી તૃપ્ત કરી દે તેવો મજાનો છે, બરાબર. કોઈ પણ ને કોઈ પણ ઘટનામાં કોઈ પણ રસ છે જોડાયેલો, અહીંયા હાસ્યરસ છે એ નિષ્પન્ન થાય છે. અહીં અભિમન્યુના બહાને વિરાટ રાજાને તથા સહુને પાંડવોની વાસ્તવિક ઓળખ થાય છે. પહેલી બાજુ પાંચ રાત્રિમાં આ રીતે પાંડવોની ભાળ મળી ગઈ હોય ગુરુ દ્રોણના કહેવાથી દુર્યોધન પોતાનું અડધું રાજ્ય પાંડવોને આપી દે છે. અભિમન્યુના બહાને વિરાટ રાજા છે એને ત્યાં બધા છે, એ પોતાની પાંડવો છે વાસ્તવિક હવે ઓળખ આપે છે, અને પાંચ રાતની અંદર મળી જાય છે પાંડવો. આથી જે શરત શકુનીએ મૂકેલી હતી એ ફળીભૂત થાય છે, અને દ્રોણ છે એ ગુરુના કહેવાથી અહીંયા અડધું રાજ્ય છે પાંડવોને મળી દે છે. આમ યુદ્ધની ઘટનાને ભાષે મૌલિક રીતે, જો યાદ રાખજો, આ સાચી ઘટના નથી, મૌલિકતાના અંશમાં રચાયેલું છે, ઘટનાને ટાળવામાં આવી છે. બધી ઘટના માત્ર પાંચ રાત્રિમાં સંપન્ન થતી હોય આને પંચરાત્ર એવું નામ આપવામાં આવ્યું છે. જે પણ આ ઘટનાઓ છે એ પાંચ દિવસની અંદર આટોપી લેવાય છે. રાતનો સમયની અંદર જ બધું વેશપલટો છે, છૂપો થાય છે, અને આવી રીતે પાંચ જ રાત્રિની અંદર ગોતવાનું હોય છે, અને આથી એનું નામ છે એ પંચરાત્ર, બરાબર. ત્રિઅંકી નાટક છે, ખાસ યાદ રાખજો. આ નાટક છે ભજવવાનું હોય, આજે પણ કાલિદાસ યુનિવર્સિટીમાં ઉજ્જૈનમાં બધા નાટકો છે એ સંસ્કૃતમાં ભજવાય જ છે, મેં ખુદે જોયેલા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા પ્રાસ્તાવિક છે અટકાવીએ છીએ. હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે જ્યારે પણ મળશું ત્યારે આપણે ફરીથી આ આગળના જે છે અનુવાદ અને સમજૂતીની માહિતી મેળવીશું.